ને મિત્રો મજામાં મિત્રો આજે આપણે ગુણવંત શાહ યસ ગુણવંત લાલ શાહ વતન રાંદેર જિલ્લો સુરત બાર ત્રણ ઓગણીસો સાડત્રીસ મરો ત્યાં સુધી જીવોમાંથી જે લીધેલ પાઠ વાયરલ ઇન્ફેક્શન યસ એના વિશે વાત કરી છે થોડુંક તમને તાજું કરાવી દો ને ઘણા મિત્રોને યસ આ ચિત્ર યાદ આવી ગયું હશે અને સર અમને બધું યાદ છે કે યસ એમના લેખક કોણ છે અને મિત્રો તમે જોવું કે ખિસ્સાની અંદર લાલ કલર એટલે એક પ્રકારનું જેને કહેવાય ને આભૂષણ છે તો એવું લાગે કારણ કે એક આખી પ્રોફેસર એટલે કે પ્રાધ્યાપક હોય એટલે કે અધ્યાપક હોય ને એ એના એને જે ટાઈપનો સરસ મજાનો ડ્રેસ હોય પહેરો હોય ને એવું ડ્રેસ અને આ લાલ કલર એ એક ભૂષણ છે તો વાત એટલી છે કે જે બાર તેરીને છત્રી કરતા હોય એને બાર તેરીને સાડત્રીસ કરી દે એવા ખૂબ સારા જે લેખક છે એના વિશે હવે તમે જાણો છો હા મિત્રો એક વાત છે કે કોઈએ કીધું કે આવી રીતના બંધ કરી અને તમે ખિસ્સામાં રાખી દો તો સારું થઈ જાય કોક તો કોકના તો સૂર એવાય નીકળ્યા કોકના સૂર એવાય નીકળ્યા કે આમ તો છે ને એમને રાંદલ માતાની કૃપા હોય ને એટલે આ બધું શક્ય છે કારણ કે આવું તો બધું પેલું થાય ને તો યસ એમના એમની શ્રદ્ધા હશે તો વાત એટલી જ છે પણ તમે કહેશો સર અમને ખબર પડી ગઈ તમે ગુણવંત શાહ એટલે કે ગુણવંત ભૂષણલાલ શાહ વાત કરો છો અને સુર યસ સુરત જિલ્લો છે અને રાંદે ર વતન રાંદે ર છે અને તમે બોલું બાર તેરી છત્રી નહીં બારતેરીને સાડત્રીસ કરી દીએ એટલે મને અમને ખબર પડી કે એનો જન્મ બાર ત્રણ ઓગણીસો સાડત્રીસ અને વ્યવસાય અધ્યાપક છે બિલકુલ સાચું છે મિત્રો તમે જેટલી જેટલી વાત વિચારી બિલકુલ સાચી જ છે કે આ જે કાવ્ય આ જે પાઠ છે વાયરલ ઇન્ફેક્શન લીધો છે એના ગુણવત્ત શાહ એને એને યસ આખું નામ પૂછે પિતાનું નામ પૂછે તો ખબર છે ભૂષણલાલ શાહ અને યસ જિલ્લો સુરત અને એનું વતન રાન દેર અને તેરી છત્રી નહીં બારતેરીને સાણત્રીસ એને એક વધારે અમે કવિ લેખકો છે ને એ અલગ અલગ જ કોઈ પૂછે કે એ શું વ્યવસાય તો ખબર પડી ગઈ છે અધ્યાપક અને તમને એ ખબર છે પેલા દગુ માસા માસી દગુમાસા માસી છે ને એના હાથ કોઈ દૂરના કોઈ એક વાત લઈને આવ્યા કે ભાઈ કોઈ દગુમાસા માસી છે અને થોડીક તબિયત બરાબર નથી એટલે કાર્ડિયોગ્રામ કઢાવ્યો છે અને એને જો તમે વિચારોના વૃંદાવનમાં લઈ જાઓ તો એ એની જે તરસ છે જેમ કહેવાય ને વગડાને તરસ ટવકાની હોય તો એના એના વિચારોને આધારે એનું એનો જે જીવન છે એટલે કે એ રણ જે છે એ જીવન રણ છે એમ કે એ લીલાછમ થઈ જાય અને પછી કોઈ વ્યક્તિ એમની પાસે ગયું પણ ખરું ને એને કહ્યું પણ ખરું કે હવે એ બધું છોડો અને જાત ભણીની જાત્રા તમે પોતાનામાં જાઓ આ આત્મકથા જેમ હોય એ રીતે જાત ભણીની જાત્રા રાખો બિલો અહીંયા કોઈ ટચ કરે તો યસ કહી દો કે ભાઈ હવે જાત ભણીની જાત્રા છે મિત્રો તમે કહેશો કે સર અમને ખબર પડી ગઈ કે તમે એના નિબંધ સંગ્રહોની વાત કરો છો કાર્ડિયોગ્રામ રણતો લીલાછમ વિચારોના વૃંદાવનમાં વગડાને તરસ ટવકાની મરો ત્યાં સુધી જીવો અને હા ઓલી દગુ માસા હા માસા માસી ખબર પડી ગઈ દગુ યસ અધ્યાપક તરીકે ખરા દક્ષિણ ગુજરાત હે ને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને માસા મસા મસ યસ મસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ત્યાં પણ અધ્યાપક તરીકે કામ કર્યું હતું અને તમે કહેવાય અમને યાદ જ છે મિસીગન યુનિવર્સિટી અમેરિકાની મિસિનુ તો પૂછાય કે અમેરિક અધ્યાપક તરીકે ક્યાં કામ કર્યું હતું તમને હવે બધું આવડે છે વતન ખબર છે રાંધેડ છે ગુણવંત શાહ ભૂષણલાલ એમના પિતાશ્રી નામ અને જન્મ પણ પણ ખબર છે છે તો બહુ સારા આપણા આવે અને વડોદરા ખાતે ખૂબ સારું કામ કરી રહ્યા છે આપણા લબ્ધ પ્રતિષ્ઠિત લેખક ગુણવંત શાહ તમે કહેશો સર અમને એ ખબર પડી કે ના નિબંધ સંગ્રહ ક્યાં ક્યાં છે ને તો કાર્ડિયોગ્રામ ખબર જ છે હા ને તો વિચારોના વૃંદાનમાં એ ખબર છે વગડાને ને તરસ ટહુકાની પણ ખબર છે મરો ત્યાં સુધી જીવો એ તો ખબર જ છે રણતો લીલા છે આ બધા નિબંધ સંગ્રહ છે હે ને તો વિચારોના વૃંદાવનમાન આ બધા નિબંધ સંગ્રહ અને હા આત્મકથાની વાત કરીએ તો યસ જાતભણીની જાત્રા યસ બિલકુલ જાત ભણીની જાત્રા અને બિલ્લો ટિલ્લો ટચ હે ને બિલ્લો ટીલ્લો ટચ તો મિત્રો આ બધું આપણને યાદ છે અને યસ પૂરેપૂરા માર્ક્સ તો લેવા જ છે અને હા એ એને એ પણ વાત કરી કે તમે ચશ્મા છે ને ગાંધીના ચશ્મા પહેરો તો તમને મહાભારત કંઈક જુદું દેખાશે રામાયણ કંઈક જુદું દેખાશે એટલે કે તમે ચિંતન કરશો ને કારણ કે ગાંધીના ચશ્મા પહેરશો ને એટલે તમને ચિંતન એટલે મહાભારત છે માનવ સ્વભાવનું દેખાય છે અને રામાયણમાં પણ તમને માનવતા એનું મહાકાવ્ય દેખાશે બહુ સરસ વાત કરી યસ મિત્રો વાત એ છે કે ચિંતન ગ્રંથો કદાચ પૂછે તો તમને ખબર હોય છે ગાંધીના ચશ્મા યસ એક્ઝેક્ટલી એમના ચિંતન ગ્રંથમાં આવે અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય ખબર છે મહાકાવ્ય છે પણ માનવના સ્વભાવો કેવા તમને ખબર છે મહાભારતની અંદર કેટ કેટલા સ્વભાવો જોવા મળે છે અને યસ રામાયણ એટલે તો માનવતા યસ એક્ઝેક્ટલી રામનું જીવન સીતાનું જીવન આ બધું જો તો એ મહાકાવ્ય ખરું પણ માનવતા તો મહાભારત એટલે માનવ સ્વભાવનું મહાકાવ્ય અને રામાયણ એટલે મહા માનવતાનું મહાકાવ્ય અને ગાંધીના ચશ્મા આ બધા ચિંતન ગ્રંથો છે ઘણું બધું એમનું તું ખેડાણ છે અને યસ સાદર પદ્મશ્રી યસ તો તમે તરત પડી ગઈ સર એટલે સાહિત્ય અકાદમી ગાંધીનગર ગુજરાત સાહિત્ય રત્ન એવોર્ડ મળેલ છે દ એટલે દર્શક એવોર્ડ પણ મળેલ છે અને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલ છે પદ્મશ્રી પણ મળેલ છે તો આટલા બધા એવોર્ડ પણ મળે આ સિવાય પણ ઘણા બધા આ તો પાઠ્યપુસ્તકના અનુસંધાને આપણે કામ કરીએ પણ ખૂબ કામ કર્યું છે અને હજુ પણ કરી રહ્યા છે તો આપણું ગૌરવ ગુજરાતભરનું ગૌરવ એવા આપણા લબ્ધ પ્રતિષ્ઠિત યસ શ્રી ગુણવંત શાહ તો મિત્રો એક નજર ફરીથી કરી લઈ અને પ્રશ્નોના જવાબ પૂરેપૂરા તો દેવા જ છે હવે તમને બધું આવડે છે યસ વાયરલ ઇન્ફેક્શન કૃતિ છે ખબર જ છે મરો ત્યાં સુધી જીવો એમાંથી લીધેલી છે ગુણવંત શાહ યસ એમના પિતાશ્રી નામ પણ ખબર છે ભૂષણલાલ યસ વતન રાંદેર છે જિલ્લો સુરત છે બાર ત્રણ ઓગણીસો સાડત્રીસ બિલકુલ યાદ છે મિત્રો આ પૂછાય જાય ને તો બહુ અઘરું કહેવાય કોઈને જન્મ તો તારીખ યાદ જ પણ તમને યાદ છે વ્યવસાયની વાત કરીએ તો તમને ખબર છે કે યસ અધ્યાપક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી અમેરિકા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ બધી અધ્યાપક તરીકે પણ એમણે કામ કરેલ છે સંગ્રહની વાત તો કાર્ડિયોગ્રામ રણતો લીલાછમ વિચારોના વૃંદાવનમાં વગડાની વગડાને તરસ ટહુકાની મરો ત્યાં સુધી જીવો આત્મકથાઓની વાત હોય તો જાત ભણીની જાત્રા બિલ્લો ટીલો ટચ વ્યક્તિગત વિચારના અનુસંધાને ચિંતન ગ્રંથો કહી શકાય જે તમને વાંચ્યા પછી ચિંતન કરવાનું મન થાય મનન કરવાનું મન થાય એવા ગ્રંથો પણ યસ ગાંધીના ચશ્મા એક્ઝેક્ટલી એટલે ગાંધીની નજરે આખી વાત કરી હશે ગાંધી કઈ રીતે જોતા હતા સમાજની અંદર કઈ વાતો હતી તો એમાં ચિંતન થઈ શકે એવી સરસ વાત મહાભારત વિશે પણ એવી વાતો માનવ સ્વભાવનું મહાકાવ્ય અને રામાયણ માનવતાનું મહાકાવ્ય મિત્રો એવું નથી એમને તો ઘણા બધા પુસ્તકો કૃષ્ણનું જીવન સંગીત મનના મેઘધનુષ્ય મોટેલ કોલંબસના હિન્દુસ્તાનમાં વિસ્મયનું નું પરોટ રજકણ સુરજ થવાને શમણ આ બધી બધી રચનાઓ ઘણી છે હે ને પણ મિત્રો આપણે ખાલી દસમાના બેઝ ઉપર કરી છે અને હા યસ એવોર્ડ વિશે પણ ખબર છે સાહિત્ય અકાદમી ગાંધીનગર ગુજરાતનો સાહિત્ય રત્ન દર્શક એવોર્ડ અને રામ સુવર્ણચંદ્ર અને સૌથી મોટી વાત પદ્મશ્રી પણ એવોર્ડ મળેલ છે તો મિત્રો મજા આવી મજા આવે જ કારણ કે ખૂબ સારા લેખકની વાત છે અને હા મજા તો હજુ ત્યારે આવશે તમે એની આ વાર્તા વાંચશો એના પુસ્તકો વાંચશો ત્યારે તો વિશ્વ ઓલ ધ બેસ્ટ યસ આપણે ટેસ્ટ દેવા માટે રેડી રહેજો તમે કહેશો સર વલોણું તો જોશે જ તો ચાલો આપી દઈ મિત્રો ગુણવત્ શાહ ને વાંચો તો યસ આફરીન આફરીન કહી દો યસ વલોણામાં એટલું જ કે જો વાંચ્યા ગુણવત્ત શાહ જો વાંચ્યા ગુણવંત શાહ તમે બોલશો વાહ વાહ તો મિત્રો વાહ વાહ થતી રહી છે કારણ કે તમે પૂરેપૂરા માર્ક્સ મેળવતા રહ્યા છો તો બસ આ રીતે કોઈ પણ એક્ઝામમાં તમે હવે વિશે ઘણું બધું લખી શકશો કારણ કે તમને હવે બધું ખબર છે બધી વાત યાદ છે અને યસ જન્મ તારીખ સાથે પણ યસ બાર તેરી છત્રીસ નહીં યસ બાર તેરી સાડત્રીસ એક એક હંમેશા સાહિત્યકાર કવિ હંમેશા એક ડગડું આગળ હોય છે તો વિષય ધ બેસ્ટ મળીએ ટેસ્ટની અંદર આવજો પણ 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 મિત્રો તમારા કેટલા બધા એવા મિત્રો છે જે દસમા ધોરણમાં જ છે અને મૂંઝાયેલા છે એને કોણ કહેશે તમે જ અને હા તમને કેવું યાદ છે તો હું એક ખાલી પૂછી લઉં કે રણતો લીલાછમ છે એ કેવા પ્રકારનો સંગ્રહ છે આત્મકથાનો નિબંધનો ચિંતનનો કે નાટકનો ફરીથી રણતો લીલાછમ એ કેવા પ્રકારનો સંગ્રહ છે આત્મકથા નિબંધ ચિંતન કે નાટક ચાલો જવાબ આપી દો હમણાં જ કોમેન્ટની અંદર 好久。